હલો વિદ્યાર્થી મિત્રો આગળના પીરિયડમાં આપણે અસાઇનમેન્ટમાં ધોરણ પાંચના અસાઇનમેન્ટમાં ઇંગ્લિશ વિષયમાં પ્રશ્ન એક બે અને ત્રણ એટલા આપણે ભણી ગયા હવે પ્રશ્ન ચાર એમાંથી લખ્યું છે કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં છે લિટલ સ્ટેપ ફોર ફાઇવ સિક્સ એની ખાલી જગ્યા છે એ આપણા અહીંયા આપ્યા છે એમાંથી ગમે તે એક પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો આ એ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ તો આઈ હવે સમજો એની પહેલી વાર એ કે એક વચનમાં આપી હોય એક જ વ્યક્તિનું એક વ્યક્તિનું એક વસ્તુનું નામ આપેલું હોય અને એના ઉપરથી આપણે લખવાનું હોય તો આપણે એના બહુ વચન એ એક વચન એક વચનમાં આપી હોય મતલબ એક જ વ્યક્તિનું આપ્યું હોય અને એના એની ખાલી જગ્યા આપેલી હોય તો એમાં પાછળ એસ કે ઈ એસ જે આવતું હોય બહુ વચનવાળું શબ્દ લખવાનો આવશે અને બહુ વચનમાં આપેલું હોય તો એમાં ખાલી સિમ્પલ જે હોય એના એ લખી દેવાનું આઈ 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 માટે તો જે હોય એના એ જ લખી દેવાનું કે આઈ પૂટ કે પુટ્સ તો પૂટ એ જ રીતે મધર એક જ મધરની વાત કરી છે તો એક હમણાં જ હાલ વાત કરી કે આપણે એક વસ્તુનું કે એક વ્યક્તિનું એક વ્યક્તિ વિશેની વાત કરી હોય તો એસ કે યસ આવે તો મધર તો મધર એક જ છે તો કૂક્સ એસ વાળું આવશે બરાબર આ એસ વાળું લખવાનું છે કુક નહીં કૂક્સ ધ કાવ એટલે કે એક જ ગાયની વાત કરે છે ધ કાવ ખાલી જગ્યા મિલ્ક તો ગીવ કે ગીવ્સ તો ગીવ્સ એક જ કાવની વાત કરે છે તો એસ ઈ એસ વાળું બરાબર હમ પછી એ રીતે યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ તો યુ હવે યુ એટલે તમે તમે એટલે વધારે વ્યક્તિ માટે પણ વપરાય તો લીવ યુ લીવ વિથ યોર પેરેન્ટ તમે તમારા મમ્મી પપ્પા સાથે રહો છો એમ સીના સમીના સોરી સમીના ખાલી જગ્યા વિથ હર મધર સમીના એક જ એક જ છોકરીની વાત કરી છે તો શું આવશે સ્લીપ્સ એસ વાળું એ જ રીતે ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂપ મંકી એટલે કે વાંદરો એ ઝાડ ઉપર સોરી છાપ છત ઉપર એ શું કરે છે જમ્પ કે જમ્પ્સ તો એક જ વાંદરાની વાત કરે છે તો જમ્પ્સ એ જ રીતે રાહુલ ખાલી જગ્યા અપ અર્લી રાહુલ પણ એક જ વ્યક્તિની વાત કરી છે તો વેક્સ એ જ રીતે યુ ખાલી જગ્યા ટુ ગોડ તો યુ પ્રે યુ એટલે કે તમે યુ એટલે તમે એટલે વધારે વ્યક્તિની વાત કરી હોય એવું બની શકે એટલે એમાં પ્રે એટલે આઈ કે પછી એક જ વ્યક્તિની વાત કરી હોય તો એમાં શું આવશે એસ એસ કે ઈ વાળું આવશે અને યુ યુ એટલે કે તમે તો એમાં સિમ્પલ જે છે એના એ જ વાક્ય આવશે એ જ રીતે હેવ અને હેચ હેવ અને હેચ શું છે હેવ અને હેચ એનો મતલબ કે પાસે હોવું મારી પાસે આ છે એમ હું એમ કહી શકું કે મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન મારી પાસે પેન છે એવું આપણે કહી શકીએ એ જ રીતે અહીંયા છે આઈ હેવ એટલે કે મારી પાસે પેન છે તો આઈ માટે હેવ વપરાય પછી એટલે રીતે હી સી ઈટ હી સી ઈટ મતલબ કે હી એટલે છોકરા કે છોકરી છોકરા કે નાનો છોકરો હોય કે મોટો પુરુષ હોય એના માટે હી વપરાય જેન્ટ્સમાં એ હી વપરાય એ જ રીતે છોકરી તો સી વપરાય અને જે આપણે નિર્જીવ વસ્તુ કે પ્રાણી પક્ષી નિર્જીવ વસ્તુ એના માટે ઈંટ વપરાય એ બધું કંઈ પણ આવે ને એના માટે હેજ આવશે એવી ખાલી જગ્યાઓમાં હેજ આવશે અને આઈ હેવ પછી બહુ વચન માપ્યું હોય યુ વી ધે અમે તમે તેઓ એવા બધા શબ્દ હોય તો એના માટે હે હેવ આવશે તો હવે આપણે એ સમજીએ એના ઉપરથી સમજીશું મોહન ખાલી જગ્યા અટેક્ટર મોહન મોહન એટલે એક છોકરાનું નામ છે તો શું આવશે હમણાં જ આપણે બોલ્યા હતા કે છોકરાનું નામ હોય છોકરીનું નામ હોય હી સી ઈટ લખેલું હોય વાંદરો હોય કોઈ પક્ષી પ્રાણી નિર્જીવ કોઈ વસ્તુ તો હેજ અને આઈ અને બહુવચનમાં એક કરતાં વધારે વ્યક્તિઓની વિશેની વાત કરેલી હોય તો હેવ તો અહીંયા મોહન એક જ છોકરાના નામ વાત કરી છે તો અહીંયા શું આવશે હેજ આવશે હેજ આવશે આઈ હેવ આઈ હેવ અ ચોક મારી પાસે ચોક છે પૂજા ખાલી જગ્યા એન ઓરેન્જ પૂજા પાસે ઓરેન્જ છે તો પૂજા હેજ છોકરી છે ને એક જ છે તો હેજ આ હેજ વપરાશે એ જ રીતે હી ખાલી જગ્યા ન્યૂ બુક તો હી એટલે કે છોકરા માટે વપરાયું છે તો હેઝ આવશે એ જ રીતે યુ ખાલી જગ્યા મેંગોઝ યુ એટલે વધારે વ્યક્તિઓ માટે કહ્યું છે કે તમારી પાસે મેંગો છે તો હેબ એ જ રીતે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા સ્કૂટર મિસ્ટર વ્યાસ એક જ છે તો એમની પાસે સ્કૂટર છે એમ કે છે તો હેઝ યુ ખાલી જગ્યા યુ બહુ વચન છે તો હેવ આઈ ખાલી જગ્યા અ રેડ બલૂન મારી પાસે રેડ બલૂન છે ફુગ્ગા છે તો આઈ હેવ એ જ પ્રમાણે નીચે ક્વેશ્ચન ચાર સી ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો એમાં બે પ્રશ્ન લખવાના છે પરીક્ષામાં ટુ બુક્સ આ રીતે લખેલું છે છૂટું છૂટું ટુ બુક્સ ઓન ટેબલ આવું પરીક્ષામાં આ રીતે લખ્યું છે પણ વાક્ય આપણે આ રીતે લખવાનું છે ધેર આર ટુ બુક્સ ઓન ધ ટેબલ તો આ બધું આપણે વધારાનું આપણી રીતે વાક્ય આખું લખવાનું છે ધેર આર પછી ઓન ઓન તો લખેલું છે ધ ધેર આર અને ધ એ બધું નવું લખીને અને આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે અહીંયા ખાલી ડેસ કર્યા છે તો આપણે કમ્પ્લીટ કરવાનું છે અહીં એ જ રીતે ટેન કાઇટ્સ ઇન અને કપડ હવે ટેન કાઇટ હવે એના જવાબ હું તમને બતાવું છું ક્યાં રીતે છે કપબર્ડ આ વખતે બતાવવાના છે ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ એટલે કે અહીંયા તમને ચિત્રમાં બતાવ્યું છે જે આગળ આપણે લખેલું છે એ પ્રમાણે સમજવાનું છે કે અહીંયા લખ્યું છે ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ આ આન્સર છે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ જૂ ધેર આર થ્રી કેટ્સ અંડર ધ ટ્રી ધેર ઇઝ વેલ અંડર ધ ટ્રી ધેર આર ટુ બેટ્સ નિયર ધ ડોર ધેર આર મેની ગર્લ્સ

એ જ રીતે ધેર ઇજ અ બસ એક જ બસ છે તો ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ એ જ રીતે એક જ એલિફન્ટ છે તો ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ જૂ એક જ એક જ વસ્તુ આપી હોય તો ધેર ઇજ આવે અહીંયા વધારે બુક્સ આપી છે એટલે ધેર આર લખ્યું છે પણ અહીંયા એક જ બસ છે તો ધેર ઇજ ધેર ઇજ અ બસ નિયર ધ ગેટ પછી અહીંયા એન એલિફન્ટ મતલબ એક જ હાથી છે તો ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ જૂ પછી કેટ્સ અહીંયા વધારે આપી છે તો ધેર ધેર આર આર આવશે કેટ્સ ધ ધ ટ્રી ટેબલ એ જ રીતે ધેર એક જ વેલ આપ્યું છે એક જ કૂવો છે ધેર ઇજ વેલ અંડર ધ ટ્રી એ જ રીતે ટુ બેટ્સ બે બે બેટની વાત કરી છે તો ધેર આર ટુ બેટ્સ નિયર ધ ડોર પછી મંકી સોરી મેની ગર્લ્સ એટલે થોડી ઘણી છોકરીઓ મતલબ બહુ વચન છે તો ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોયસ ઇન ધ ક્લાસરૂમ હવે ફાઈવ મંકીસ એ કરતાં વધારે છે મતલબ ધેર આર ફાઈવ મંકીસ ઓન ધ રૂપ એ જ રીતે આગળનો પ્રશ્ન છે ફોર ડી ક્વેશ્ચન ફોરનો ડી છે તો ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે ચિત્ર જોવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે એમાં છે એક એલ એપલ આપ્યું છે અને એક બનાના એપલ મતલબ સફરજન અને બનાના મતલબ કેળું આપેલું છે એક યલો અને રેડ બે આપણને લખેલા છે કૌંસ એમાંથી આપણે એન એપલ ઇઝ રેડ તો એપલ કેવા કલરનું છે રેડ કલરનું છે અને અ બનાના ઇઝ યલો રેડ એટલે કે લાલ અને યલો એટલે પીળો એ જ રીતે ધ પેન ઇજ પેન કેવી છે અહીંયા પેન કેવી બતાય છે આ પેન દેખાય છે તો પેન કેવી છે લોંગ છે બરાબર પેન પેન કેવી છે સોરી હં પેન કેવી છે અહીંયા લોંગ છે તો આ લોંગ તો આ લોંગ પેન કેવી છે લોંગ તો અહીંયા આપણે લખવાનું છે લોંગ એ જ રીતે પેન્સિલ ઇજ પેન્સિલ કેવી છે શોર્ટ નાની છે તો અહીંયા શોર્ટ લખવાનું છે એ જ રીતે અહીંયા શોર્ટ અને ટોલ શોર્ટ એટલે કે નાની અને ટોલ એટલે ઊંચી એક શોર્ટ નીચી છે અને એક ઊંચી છે બે છોકરીઓ બતાય છે રીટા ઇજ રીટા ક્યાં છે આ રહી તો રીટા કેવી છે ઊંચી છે ઊંચી માટે ટોલ વપરાય તો અહીંયા લખીશું આપણે ટોલ એ જ રીતે ટીના ટીના ઇજ કેવી છે નીચી છે તો શોર્ટ અહીંયાથી ખાલી જગ્યા લખવાની છે એ જ રીતે અહીંયા કાગડો અને હંસ બંને આપ્યા છે તો અહીંયા એક બ્લેક કલર છે ને એક વ્હાઈટ કલર છે તો હવે શ્વાન શ્વાન એટલે હંસ હંસ કયા કલરનો છે વ્હાઈટ તો અહીંયા વ્હાઈટ લખવાનું છે અને ક્રોઈઝ ક્રો એટલે કાગડો કાગડો કયા કલરનો છે બ્લેક તો અહીંયા લખવાનું છે બ્લેક એ જ રીતે ટીજ ટી ટી કેવી છે એક ગરમ છે એક ઠંડી છે ટી કેવી હોય ટી મતલબ ચા ચા કેવી હોય હોટ તો અહીંયા લખીશું હોટ એ જ રીતે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેવી હોય આઈસ મતલબ કોલ્ડ તો ઠંડી એ જ રીતે અહીંયા બ્રાન્ચ એટલે કે ડાળી કેવી હોય એ એક બ્રેન્ચ એટલે ડાળી છે અને એક લીફ એટલે પાંદડું છે તો ડાળી ડાળી કેવી હોય હેવી મતલબ ભારે હોય પાંદડું એકદમ હલકું હોય તો લાઈટ એ જ રીતે અહીંયા મેરીગો મેરીગોલ્ડ મેરીગોલ્ડ એટલે ગલગોટો અને સનફ્લાવર એટલે સૂર્યમુખી તો મેરીગોલ્ડ મેરીગોલ્ડ મેરી ગોલ્ડ કયા કલરનું હોય મેરીગોલ્ડ ગોલ્ડ ઓરેન્જ કલરનું હોય તો ઓરેન્જ અને સનફ્લાવર યલો કલરનું હોય તો અહીંયા યલો લખવાનું છે એજ રીતે મોહન ઇચ અને રામ ઇચ હવે બે એક રામ છે અને એક મોહન છે એક ફેટ છે આ ફેટ દેખાય છે અને આ થિન એટલે કે પાતળો દેખાય છે તો મોહન કેવો છે થીન છે દેખાય છે છે તો અને રામ કેવો ફેટ એટલે કે જાડું અહીંયા ફેટ રીતે અહીંયા એન એલિફન્ટ એલિફન્ટ કેવો છે બીગ અને રેબિટ સ્મોલ છે તો એલિફન્ટ કેવો છે બીગ મોટો છે તો બીગ અને રેબિટ કેવું છે નાનું છે તો સ્મોલ આ રીતે લખવાનું રહેશે